ચાલો બાળકો, આજે હું તમને ખૂબ સરસ ધ્રુવની વાર્તા કહીશ. ભાગવતમાં એક કથા આવે છે. ઉત્તાનપાદ નામનો એક મહાન રાજા હતો. તેનું રાજ્ય વિશાળ અને સમૃદ્ધ હતું. તે રાજાને બે રાણીઓ હતી. એક રાણીનું નામ સુરુચિ અને બીજી રાણીનું નામ સુમતિ. રાજાને સુરુચિ રાણી વધારે પ્રિય હતી. એક સમયે ઉત્તાનપાદ રાજા સભા ભરીને બેઠા હતા. બાજુમાં સુરુચિ રાણી બેઠા હતા ત્યારે એના એક પુત્ર હતો, તેનું નામ ઉત્તમકુમાર હતું. ઉત્તમકુમાર તો રાજાના ખોળામાં બેઠો હતો, એના પિતા હતા. ત્યારે એ સમયે સુમતી રાણી હતી, તેના પુત્રનું નામ ધ્રુવ હતું. ધ્રુવ 5 વર્ષનો હતો, નાનું બાળક હતો. એટલે એ રમતો રમતો ત્યાં આવ્યો. તેને ઉત્તમકુમારને પિતાના ખોળામાં બેસેલો જોઈ અને તેને પણ બેસવાનું મન થયું. તેથી તે દોડીને એની નજર પપ્પાની પાસે, દાદાની, પિતાની પાસે આવ્યો. તો તેના પિતાજીના ખોળામાં બેસવાનું મન થઈને તે જેવો રાજા પાસે ગયો તો સુરુચિ રાણીએ, એ અણમાની માનીતી હતી, તેણે એને દૂર કરીને કહ્યું કે તારે બેસવાનો હક નથી, તું મારે પેટે અવતાર લઈશ, ત્યાર પછી જ તને પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મળશે. ધ્રુવ તો નાનકડું બાળક, એ તો રડવા જેવો થઈ ગયો. તેને થયું કે હું શું કરું. તેથી દોડીને તેની માતા સુમતી પાસે ગયો. તેની માતાએ તેને ખૂબ સમજાવ્યો, પ્રેમથી પટાવ્યો અને તેને બહુ દુઃખ થયું. તે તેની માતાને કહે કે મારે વનમાં જવું છે અને મારે નારાયણ ભગવાનની ભક્તિ કરવી છે. તેની માતાએ સમજાવ્યો પણ ધ્રુવ મક્કમમન નહોતો, એટલે તે વનમાં જવા તૈયાર થઈ ગયો. તે વનમાં ગયો ત્યારે જંગલમાં તેને નારદ મુનિ મળ્યા. તેમણે કહ્યું કે બેટા, તું ક્યાં જાય છે? આટલી નાની ઉંમરમાં એકલા જંગલમાં કેમ જાય છે જવાય? તો ધ્રુવે જવાબ આપ્યો, મારે તો ભગવાનના દર્શન કરવા છે, મારે ભગવાનની ભક્તિ કરવી છે. ત્યારે નારદ મુનિએ કહ્યું કે તું તો બહુ નાનકડો છો, તું કેવી રીતે કરીશ? તો કે તમે મને કોઈ મંત્ર આપો. તેથી નારદ મુનિએ તેને ઓમ નમો ભગવતે નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય એવો મંત્ર આપ્યો અને ધ્રુવને શીખવાડ્યું કે તું આ મંત્ર અહીંયા એક ઝાડ નીચે બેસી અને કરવા લાગ. ધ્રુવ તો ઝાડ નીચે બેસી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય એવો મંત્ર બોલવા લાગ્યો. થોડી વાર થઈ ત્યાં નારદ મુનિ તો ચાલ્યા ગયા. પછી તો ધ્રુવે વિચાર્યું કે મારે કાંઈ ખાવું પીવું કાંઈ નથી, એક પગે ઊભા રહીને તપ કરવું છે. તેથી તે એક પગે ઊભો રહી તપ કરવા લાગ્યો. 1 મહિના સુધી તો તેણે ફળ ફૂલ ખાધા. બીજા માસે તેણે વૃક્ષના પાંદડાઓ અને વનસ્પતિથી પેટ ભર્યું. પછીના 3 માસે ફક્ત પાણી પીને જપ તપ કરવા લાગ્યો. ભગવાન વૈકુંઠમાં રહેતા હતા, ભગવાન વૈકુંઠમાં વાસ કરે છે. ભગવાને વિચાર્યું કે આ નાનકડું બાળક કોઈ મંત્ર જાપ કરે છે, એનો અવાજ અહીંયા સંભળાય છે. તેમણે જોયું તો ધ્રુવ તો સાવ નાનું બાળક જંગલમાં એકલો ઝાડ નીચે એક પગે ઊભો છે, ખાતો નથી પીતો નથી, બહુ દુબળો પડી ગયો હતો. પછી ભગવાનને એમ થયું કે આ તો મારો કેવો ભક્ત કહેવાય, બાળ ભક્ત કહેવાય. તેમણે તો ધ્રુવ નાનું બાળક જાણી અને એની પાસે દોડીને આવ્યા અને નીચે જંગલમાં ધ્રુવ પાસે આવી અને તેને ભેટવા લાગ્યા અને તેને રાજી રાજી થઈ અને વરદાન આપવા લાગ્યા. ધ્રુવને એણે પૂછ્યું કે બોલ બેટા, તારે શું જોઈએ છે? તો ધ્રુવે કહ્યું કે મારે બસ તમારા દર્શન કરવા છે, મારે તો તમારી ભક્તિ કરવી છે. એમ કરી ધ્રુવ તો ખૂબ રાજી થઈ ગયો અને ભગવાનનો પ્રેમ, ભગવાન પ્રત્યેની ભક્તિ તે રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને મારી અપર માતા હતી તેણે કાઢી મૂક્યો, મારા પપ્પા મારા પિતાના ખોળામાં મારે બેસવું છે, મારે તમારી ભક્તિ કરવી છે, મારે તમારા દર્શન કરવા છે. ભગવાને કહ્યું કે તને હું અવિચળ રાજ આપું છું, તારી ભક્તિ સંપૂર્ણ થઈ છે, હું ખૂબ પ્રસન્ન થયો છું, રાજી થયો છું અને તારા પિતાની જગ્યાએ હું તને રાજા બનાવું છું. ત્યાર પછી ધ્રુવ ઘરે આવ્યો.
તેના માતા પિતા તથા આખા નગરના લોકોએ તેનું સ્વાગત કર્યું. ધ્રુવની ખૂબ જ અવિચળ ભક્તિ હતી, અવિચળ એટલે ચલિત ન થાય તેવી દ્રઢ, અને તે આકાશમાં ધ્રુવના તારામાં તારો બની ગયો. ભગવાને તેને આકાશમાં ઉત્તર દિશામાં તારાનું સ્થાન આપ્યું. ધ્રુવના ઉપરથી જ આપણે દિશાઓ વગેરે જાણી શકીએ છીએ. ધ્રુવ જેવા ઉત્તમ પુત્ર થવું જોઈએ, ભક્તિ માટે ટાઢ તડકો વર્ષા સહન કરવા જોઈએ, અને ધ્રુવની ભક્તિથી ભગવાને તેને દર્શન આપ્યા, ખૂબ જ રાજી થયા, તેને વરદાન આપ્યું, અને ધ્રુવે હજારો વર્ષ સુધી રાજ્ય કર્યું અને એનું જીવન એણે ખૂબ જ સુંદર પસાર કર્યું. એ બાળકો, તમારે પણ આવા ધ્રુવ જેવા દ્રઢ નિશ્ચયવાળા બનવામાં નક્કી કરવું કે મારે પાસ થવું જ છે, મારે મહેનત કરવી જ છે, એવી દ્રઢ ભક્તિ, એવી દ્રઢ ભાવના રાખશો તો તમે પણ જીવનમાં ઉત્તમ સ્થાન અને ઉત્તમ જીવન જીવી શકશો. રાજીને બાળકો.